નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ગીર તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાળા ગીર યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોઈએ લેક્ચર 4. અગાઉ આપણે ચર્ચા કરેલી હતી આધાર વર્ષ પસંદ કરવા માટેની રીત, બે રીત, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. ત્યાર પછી બીજો મુદ્દો આપણો આવશે આધાર પરિવર્તન. આધાર પરિવર્તનમાં કઈ રીતે? તો કે જેમ અચળ આધાર અને પરંપરિત આધારની રીતમાં આપણને કાં તો ઉત્પાદન આપેલું હોય, ભાવ આપેલો હોય, નફો આપેલો હોય અને આપણે અચળ આધારનો સૂચકાંક અને પરંપરિત આધારનો સૂચકાંક આપણે મેળવતા. આધાર પરિવર્તનની અંદર બે રીતનો અભ્યાસ આપણે કરવાનો થશે. પહેલી જે રીત છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. અહીંયા રકમની અંદર વર્ષ આપેલા હશે અને અચલ આધારનો સૂચકાંક આપેલો હશે, જેનું આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું થશે. એનું સૂત્ર આવશે, અચલ આધારનો સૂચકાંક આપેલો હશે, મેળવવાનો થશે પરંપરિત. એટલે સૂત્રોમાં આવશે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ એનું સૂત્ર થશે. અચલ આધારનો સૂચકાંક આપેલો હશે, પરંપરિત મેળવવાનો થશે, પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. મેં એક નોંધ યાદ રાખવાની રહેશે, જેમ આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીતમાં નોંધ હતી એમ આમાં પણ આપણે એક નોંધ યાદ રાખવાની રહેશે. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો અને આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 જે હોય તે જ લેવો. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવાનો થશે. એનો આપણે એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર છે 2. એના વર્ષ આપેલા છે, વર્ષ લખી નાખવા, 2008-09, 2009-10,
2010 11 2011 12 2012 13 2013 14 2014 15 त्यार पछी एमा आपेलो छे अचल आधारे सूचकांक प्रथम वर्षमा छे 170.4 बीजा वर्षमा छे 118 एना पछीना वर्षमा छे 121.3 125.1 128.4 131.6 અને 134.6 હવે એમાં 2007 અને 8 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવો એવું રકમની અંદર તમને કીધેલું છે। આપણે એનું સૂત્ર લખવાનું, પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। નોંધ યાદ રાખવી, જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવો। તો અહીંયા 2007 અને 8 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવેલું છે। એનો મતલબ એવું કે અહીંયા આધાર વર્ષનો ઉલ્લેખ થયેલો છે, તો નોંધ મુજબ જો આધાર વર્ષનો ઉલ્લેખ થયેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે જ લેવો। અહીંયા પ્રથમ વર્ષ છે 2008-09, તો એનો સૂચકાંક છે 117.4, તો અહીંયા પણ કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આપણે જવાબ મૂકી દેશું 117.4। ત્યાર પછીનું વર્ષ આવશે 2009-10, જે વર્ષની ગણતરી કરતા હોય ને ચાલુ વર્ષ કહેવાનું। સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 2009-10 ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છે 118, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 9-10, એની અગાઉનું વર્ષ થશે 2008-09, એનો અચલ આધારે સૂચકાંક થશે 117.4, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 100.51। ત્યાર પછી 2010-11, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 121.3, છેદમાં અગાઉના વર્ષ 2010-11 ની અગાઉનું વર્ષ આવશે 2009-10, એનો અચલ આધારે સૂચકાંક આવશે 118, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 102.80। ત્યાર પછી આવશે 11-12, ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 125.1, છેદમાં અગાઉના વર્ષનો એટલે 2010-11 નો સૂચકાંક આવશે 121.3, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 103.13। 2012-13, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 128.4, છેદમાં અગાઉના વર્ષ 2011-12, એનો અચલ આધારે સૂચકાંક તો કે 125.1, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 102.64। ત્યાર પછી 2013-14, ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 131.6, છેદમાં અગાઉનું વર્ષ 13-14 અગાઉનું વર્ષ થશે 12-13, એનો અચલ આધારે સૂચકાંક છે 128.4, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે આપણે 102.49। ત્યાર પછી 2014-15, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 134.6,
છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 131.6 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 102.28. આ હતો સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો. ત્યાર પછી આપણે 1.2 નો ત્રીજો દાખલો જોઈ જઈએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર ત્રીજો છે, એમાં માસ આપેલા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. એમાં પણ આપણને અચલ આધારનો સૂચકાંક આપેલો છે. બસો એકોતેર, 270, 268, 268, 278, 283, પાછા 283, 293, પાછા 293 અને 299. અચલ આધારનો સૂચકાંક આપેલો છે, એનું પરંપરિતમાં પરિવર્તન કીધેલું છે. સૂત્ર લખવાનું આપણે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. નોંધ, અહીંયા કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો છે? 100. માસ આપેલા છે, જાન્યુઆરી આવશે, પછી ફેબ્રુઆરી. સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 270, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 271, એને ગુણ્યા 100, એટલે જવાબ આવશે આપણો 99.63. ત્યાર પછીનું માસ માર્ચ, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 268, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 270, એને ગુણ્યા 100, એટલે જવાબ આવશે આપણું 99.26. ત્યાર પછી એપ્રિલ, ચાલુ વર્ષ, ચાલુ માસ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 268, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 268, એને ગુણ્યા 100, એટલે એનો જવાબ આવશે 100. ત્યાર પછી મે, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 278, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 268, એને ગુણ્યા 100, એનો જવાબ આવશે 103.73. એના પછી ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક તો કે 283, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો કે 278, એને ગુણ્યા 100, એનો જવાબ આવશે
101.80, ત્યાર પછી જુલાઈ ચાલુ માસ એટલે કે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 283 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક તો કે 283 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 100 ત્યાર પછી ઓગસ્ટ ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 293 અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 283 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 103.53 સપ્ટેમ્બર ચાલુ માસ એટલે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 293 અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 293 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 100 ત્યાર પછી ઓક્ટોબર ચાલુ માસ એટલે કે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 299 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 293 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 102.05 આ હતું આધાર પરિવર્તન અને આધાર પરિવર્તનની અંદર અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે બસ આજના લેક્ચરમાં આટલું જ નેક્સ્ટ પછીના લેક્ચરમાં થેન્ક યુ